નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા આપનું ફરી વખત સર્વોપરી સ્કૂલ યુટ્યુબ ચેનલ ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3 હતી એની પૂર્ણાહુતિ કરેલી હતી. હવે આપણે એનાથી આગળ વધીએ સ્વાધ્યાય 3.4. પરંતુ એની પહેલા આપણે એક મુદ્દા ઉપર જાવીએ કે જેનું નામ છે સામાન્ય અવયવ અને વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિને અવયવ ની આપણે ચર્ચા કરી ગયા છીએ. આગળ આવી ગયું સ્વાધ્યાય ની શરૂઆતમાં આ બે શબ્દો આવી ગયા હતા, અવયવ અને અવયવી. હવે અવયવ તો એ તો તમને ખબર જ હોય, માની લો કે એક સંખ્યા લખો 20, અને એની સાથે જ બીજી કોઈ સંખ્યા લખો 30. હવે અવયવ, અવયવ એટલે તમને ખબર છે 20 ના અવયવી, તો કે કઈ કઈ સંખ્યાઓ વડે 20 ને ભાંગી શકાય. તો આપણે આવું કઈક લખતા હતા, પેલા એક તો હોય જ અને એક સંખ્યા પોતે એનો અવયવી હોય, પછી બે વડે તો 2 × 20 થાય, 3 વડે તો કે નો આવે, 4 વડે તો કે આવે, 4 × 5 = 20 થાય, 5 તો કે 5 × 20 આવી ગયું. બસ હવે ઊંધું આવી જાય એટલે કે જે સંખ્યા આવી ગઈ તે પર એ સંખ્યા ફરી બીજી વાર આવે એટલે એના અવયવ પૂરા થઈ ગયા. તો 20 ના અવયવી આપણે આમ લખતા હતા, એક, બે, 4, 5, 10 અને 20. અને હવે 30 ના અવયવ લખીએ તો 30 માટે 1 × 30 તો પોતે આવે છે, 15 × 2 = 30, 10 × 3 = 30, 4 વડે નો આવે, 5 આવે, 5 × 6 = 30, પછી 6 × 5 = 30 એટલે ઊંધું આવી ગયું એટલે એને આવી આવી થઈ ગયા 30 ના. 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. હવે સામાન્ય અવયવ એટલે શું? તો સામાન્ય અવયવ નો મતલબ એવો થાય કે આ બે સંખ્યા છે બે સંખ્યાઓ 20 અને 30 નો સામાન્ય અવયવ એટલે કે આ બંને સંખ્યાઓના જે અવયવો છે એ બંને માંથી સામાન્ય સંખ્યા કઈ કે નીકળે છે? તો કે 1 તો 1, પછી તો કે 2, આમાં 4 છે પણ આમાં નથી, આમાં 5 છે તો આમાં 5 છે, પછી આમાં 10 છે તો આમાં 10 છે, પછી આમાં 20 છે તો આમાં 20 નથી. બસ પૂરું થઈ ગયું, આમાં ક્યાં જોવાના નથી, કેમ કે આના જે હતા એ બધા આમાં આવી ગયા એટલે આમાં હોય આમાં આવી જાય. તો આ થઈ ગયું શેના માટેનું? 20 અને 30 ના શું થઈ ગયા? સામાન્ય અવયવ થઈ ગયા. તો સામાન્ય હતું એટલે શું હતું? તો કે બંનેના જે અવયવ હતા એને સામાન્ય અવયવ કહેવાય. હવે એવી જ રીતના અવયવીની વાત કરીએ, સામાન્ય અવયવીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એક ઉદાહરણ આપું. જેમ કે 10 અને 30, એ 10 અને 30, તો 10 ના અવયવી આપણે આમ કહીએ કે 10 = 10, 10 = 20, 10 = 30, 10 = 40, 10 × 5 = 50, 5 × 10 = 60, આમ આગળ આવેલું જાય. 30 ના અવયવી ની વાત કરીએ તો 30 × 30 = 30, 30 × 2 = 60, 30 × 90, 30 × 120, પછી આગળ આમાં આવેલું જાય. આમાં લખીએ તો 60 પછી 70 80 90, પછી આમ આગળ આવેલું જાય. હવે આ 10 અને 30 ના સામાન્ય અવયવી ની વાત કરીએ, અવયવી ખાસ યાદ રાખજો, અવયવી આમાં શું હતું? અવયવ. હવે અવયવી હતા, હવે આમાં જે સરખા આવતા હોય તો આમાં જો 10 નથી આવતા, 20 નથી આવતા, કોણ આવે છે? 30, તો આ 30 આવે. પછી 60, 40 ન થતા, 50 ન થતા, 60 આવે છે બે માં. તો હવે 60, પછી 70 / 80 ન થતા, પછી 90 આવશે, હવે કે 90. તો આ એના શું થઈ ગયા? સામાન્ય અવયવી.
તો આવું બસ સામાન્ય સાદી જ વાત હતી. અવયવ ને અવયવી આવડે એટલે સામાન્ય અવયવ ને અવયવી તો આવડતા જ હોય, સામાન્ય અવયવ અને અવયવી તો આવડતા જ હોય. હવે એનાથી એક વિશેષ વાત કરું. માની લો કે કોઈ એક સંખ્યા હોય અવયવ માટેની, તો હોય એ સંખ્યા કહું કે 4 અને 10. તો 4 અને 10 છે એના અવયવી ની વાત કરીએ તો પેલા આપણે લખીએ 4 ના અવયવી, તો કે 1 × 4, પછી 2 × 2 × 4, પછી એક આવે ને, એટલે 4 ના અવયવી ક્યાં થયા વિદ્યાર્થી મિત્રો? તો આપણે લખીએ 1, 2 અને 4. 10 ના અવયવી ની વાત કરતા હોઈએ તો 1 × 10, 2 × 5 × 10, પછી 3 × 4 × 5, એટલે બસ બીજે એકનું આવે. બાકીના વધે કેટલા? તો કે આના અવયવી આવશે 1, 2, 5 અને 10. હવે આમાં જોઈએ તો 1 અને 2 છે, પણ કોઈ એક એવી હું સંખ્યા લખું, માની લો કે 1 લખું હું 5 અને બીજી લખું હું 16, 17. તો 5 ના અવયવ શું થાય? 1 × 5 એ જ એના અવયવ થઈ ગયા. અને 17 ના, તો કે 1 × 17 આ જ એના અવયવ થાય, એટલે 1 અને 5 અને 1 અને 17. હવે 1 તો દરેકનો અવયવ હોય જ, એટલે આનો સામાન્ય અવયવ કેટલો થાય? 1 તો થાય જ. હવે જ્યારે કોઈ 2 સંખ્યાનો સામાન્ય અવયવ 1 હોય ત્યારે તે 2 સંખ્યાઓને કેવી કહેવાય? આ 2 સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા. એટલે કે જે સંખ્યાનો સામાન્ય અવયવ 1 હોય તે સંખ્યાને સહ અવિભાજ્ય સંખ્યા કહે છે. કેવી કહેવાય છે? સામાન્ય અવિભાજ્ય સંખ્યા, એટલે સહ અવિભાજ્ય સંખ્યા. સામાન્ય અવયવ 1 હોય તેને સહ અવિભાજ્ય સંખ્યા કહે છે. તો એવી કઈ સંખ્યા હોય? તો જેમાં આપણે જોયું કે જેનો સામાન્ય અવયવ 1 આવતો હોય એને આપણે સહ અવિભાજ્ય સંખ્યા કહે છે. બસ આટલી જ આમાં વાત કરવાની હતી. હવે આગળ વધી અને આપણે આપણું સ્વાધ્યાય તરફ પ્રયાણ કરીએ. તો શરૂઆત કરીએ સ્વાધ્યાયની. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 સામાન્ય અવયવ શોધો. દાખલો 1 સામાન્ય અવયવ શોધો. 20 અને 28 સામાન્ય અવયવ શોધવા માટે પેલા તમારે 20 ના અવયવ શોધવા પડે. 20 ના અવયવ તો આપણે શોધ્યું છે પેલા, તો 1 × 20 પેલા જે સંખ્યા હોય એ તો હોય જ, અને 1 આવે નો અવયવ, એટલે 1 × 20 એટલે 1 × 20 એટલે 20. પછી 2 × 20, પછી 3 વડે નો ભાંગી શકાય, 4 વડે, 4 × 5 = 20 અને 5 × 20 થઈ ગયું. બરોબર ઊંધું થઈ ગયું એટલે હવે કઈ લખવાની જરૂર નથી. તો 20 ના અવયવ આવા ત્યાં 1, 2, 4, 5, 10 અને 20. હવે 28 માટે શોધો. ઓકે, 1 × 28 2 ભાંગ્યા કરો એટલે 2, 14 × 28 3 નહીં આવે, 4 × 7 આવશે, 4 × 7 = 28 5 નો આવે, 6 નહીં આવે, પછી કોણ આવશે? સીધું 7, 7 × 28 ઊંધું થઈ ગયું. બસ હવે લખવાની જરૂર નથી. હવે આના સામાન્ય અવયવ આવી ગયા. તો 28 ના અવયવ થાય 1, 2, 4, 7, 14 અને 28. 1, 2, 7, 14 અને 28. હવે
બસ હવે કઈ નહીં, આ બંને માંથી જે સામાન્ય અવયવ હોય આપણે લખવાનું કામ છે. 20 અને 28 ના સામાન્ય અવયવ બે માં જે સરખા આવતા હોય, એક તો એક આવે છે આમ લખતા જાઓ, પછી બે આવે છે, ચાર આવે છે બે માં, સાત આવે છે આમાં નથી, ચૌદ છે આમાં નથી, અઠ્યાવીસ આમાં નથી, બસ પૂરું થઈ ગયું. બંનેના સામાન્ય એક બે અને ચાર, એક બે અને ચાર. તો આવી જ રીતના એકદમ સાદી અને સરળ રીતથી એમના સામાન્ય અવયવ આપણે શોધ્યા. હવે એનાથી આગળ દાખલા નંબર છે 2, સામાન્ય અવયવ શોધો. દાખલા નંબર 2 છે એમાં એવું સામાન્ય અવયવ શોધવાના, પણ એમાં આપણને શું આપેલા છે, 3 દાખલા આપેલા છે, 3 રકમ આપેલી છે, ત્રણેય માંથી શોધવાના, ત્રણેય માંથી જે સરખું હોય એ આપણે લખશું. હવે એમાં હું બી દાખલો ગણાવું, 5, 15 અને 25. તો 5 ના તમને ખબર જ છે 1 અને 5 થાય, 15 ના અવયવ વિશે આપણે લખીએ 1 × 15, પછી બીજો તો કે 2 વડે નો આવે 3 વડે, 3 × 5 = 15, પછી 4 નો આવે, પછી સીધા 5, 5 × 15. તો 15 ના અવયવ થાય 1, 3, 5 અને 15. પછી 25 માટે, તો 25 માટે આપણે શું લખશું, પેલા તો 1 × 25, બીજું તો કે 2 વડે નો આવે, 3 વડે તો કે નો આવે, 4 વડે તો કે નો આવે, 5 વડે તો કે 25, 25, 25, પછી જો શું થાય 6 વડે તો કે નો આવે, 7 વડે નો આવે, બસ આ એના અવયવ અવયવ. તો 25 ના થાય 1, 5 અને 25. બસ હવે સામાન્ય અવયવ લખવાના છે 5, 15 અને 25 નો સામાન્ય અવયવ. જો થશે ત્રણેયમાં હોય 1 તો 1, બીજો તો કે આમાં 5, આમાંય 5 અને આમાં પણ 5. બસ આ ત્રણેયના સામાન્ય અવયવ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો બસ આટલી જ વાત હતી કે ત્રણેયના સામાન્ય અવયવ લખવાના છે. તો આ વાત થઈ ગઈ આપણે શેના માટેની સામાન્ય અવયવીની, કે ત્રણેયમાં જે સરખું હોય, આમાં 2 સંખ્યા હતી તો 2માં સરખું હતી, આમાં 3 સંખ્યા છે તો ત્રણેયમાં જે સરખું હોય એ આપણે લખતા હતા. બસ તો આ તો આપણા માટે શેના વિશેની વાત, તો કે સામાન્ય અવયવી વિશેની, કે અવયવ છે એ કેવી રીતના ગણવા. હવે એવી જ રીતના ત્રીજો દાખલો છે, પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. શું કહે છે, પ્રથમ 3 અવયવી શોધવાના છે, બસ કંઈ કરવાનું નથી, એકદમ સાદો અને સરળ દાખલો. જો સામાન્ય નથી કીધા, માત્ર શું કીધું, પ્રથમ 3, હા સોરી સામાન્ય કીધું છે, સામાન્ય. તો એ 6 અને 8. હવે પેલા તો 6 ના અવયવી કહીએ તો, તો કે 6 × 6, 6 × 2 = 18, 6 × 4 = 24, 6 × 5 = 30, 6 × 6 = 36, 6 × 7 = 42, 6 × 8 = 48. 8 ની વાત કરીએ અવયવી, 8 × 8 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 4 = 32, 8 × 5 = 40, 8 × 6 = 48. હવે 6 અને 8 ના પ્રથમ 3 કેવા, સામાન્ય અવયવી. હવે પ્રથમ 3 સામાન્ય અવયવીમાં જોઈએ તો 6 નથી, 12 નથી, 18 નથી, 24 આવે છે પેલા 2માં. તો પેલો આ 1 સામાન્ય અવયવ થયો, પછી બીજો તો કે 30 નથી, 36 નથી, 42 નથી અને સીધો 48 છે. હજી એક લખવાનું છે, મતલબ કે હજી તો આને આગળ આપણે લઈ જવું પડે. તો 6 ના બીજા હજી અવયવી લખીએ, 6 ને 9 = 6, 48, 6 ને 9 = 54, 6 દાણ
5 11 6 66 12 6 72 હવે એવી જ રીતના 8 માં 8 7 8 7 56 8 8 64 8 9 72 બસ હવે 54 નથી 60 નથી 66 નથી પછી સીધો આવે છે બંનેમાં 72 અને ત્રીજો થાય કયો થાય 72 ત્રીજો થાય 72 બસ આવી જ રીતના બસ પ્રથમ ત્રણ સામાન્ય અવયવી છે 24 48 અને 72 તો આવી જ રીતના તમારે બીજો દાખલો છે બી એ તમારે જાતે ગણવાનો રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણા માટે સ્વાધ્યાય 3.4 જેનો પહેલો દાખલો એમાં બે રકમ હતી બીજો દાખલો જેમાં ત્રણ રકમ હતી એના સામાન્ય લખવાના અને ત્રીજો દાખલો જેમાં બે જ દાખલા છે એક દાખલો છે હવે એમાં અવયવી છે ખાસી ધ્યાન રાખવાનું અવયવ અને અવયવી છે બરોબર છે તો અહીંયા સુધી રાખીએ બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અસ્તુ